રાણી સુરુચિ રાજા ઉત્તાનપાદની માનીતી રાણી હતી, જ્યારે રાણી સુનીતિ રાજા ઉત્તાનપાદની અણમાનીતી રાણી હતી. નમસ્તે મિત્રો, આકાશ દર્શનની કથાઓ શ્રેણીમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે. આપણી આ શ્રેણીમાં આજે આપણે ધ્રુવ તારા સાથે સંકળાયેલી ભારતીય સંસ્કૃતિની કથા માણીશું. ઉત્તર દિશામાં બરાબર પૃથ્વીના ઉત્તર ધ્રુવ બિંદુ પર સ્થિત આ તારો ખૂબ જ પ્રચલિત છે. ધ્રુવનો તારો સ્થિર છે. સ્થિરતા સાથે ધ્રુવનો તારો આપણને ઘણું બધું શીખવી જાય છે. તો ચાલો આ ધ્રુવના તારા સાથે સંકળાયેલી ભારતીય સંસ્કૃતિની કથા માણીએ. ધ્રુવ તારાની આ કથા શ્રી ભાગવત મહાપુરાણની છે. બીજી બધી કથાઓના છે તેમ ધ્રુવની કથાના ગુજરાતીમાં લખાયેલા આખ્યાનો છે, જેમાંથી વાસાવડ ગામના કાળીદાસ કવિએ લખેલું ધ્રુવાખ્યાન ખૂબ જ પ્રચલિત છે, કારણ કે તે બાળકોના હાલરડા તરીકે ગાવાનો રિવાજ હતો. ધ્રુવની આ કથા રાજા ઉત્તાનપાદ સાથે સંકળાયેલી છે. રાજા ઉત્તાનપાદને સુનીતિ અને સુરુચિ નામે બે રાણીઓ હતી. રાણી સુરુચિ રાજા ઉત્તાનપાદની માનીતી રાણી હતી, જ્યારે રાણી સુનીતિ રાજા ઉત્તાનપાદની અણમાનીતી રાણી હતી. રાણી સુરુચિના પુત્રનું નામ ઉત્તમ હતું, જ્યારે રાણી સુનીતિના પુત્રનું નામ ધ્રુવ હતું. એક દિવસ બને છે એવું કે રાજા ઉત્તાનપાદના ઘોડામાં ભાઈ ઉત્તમને બેઠેલો જોઈને ધ્રુવે કહ્યું, પિતાજી તમે પણ મને ખોળામાં બેસાડો ને. ત્યાં જ રાણી સુરુચિ બોલી ઉઠે છે કે રાજાના ખોળામાં બેસવું હોય તો રાણી સુરુચિના ખોળે જન્મ લેવો પડે, તે મારા ખોળે જન્મ નથી લીધો, તેથી તું રાજા ઉત્તાનપાદના ખોળામાં બેસી નહીં શકે. માના આવા વેણ સાંભળી ધ્રુવે કહ્યું, તો માં મારે આ માટે શું કરવું જોઈએ? રાણી સુરુચિએ કહ્યું કે જા વનમાં જઈને તપ કર અને ભગવાનને પ્રસન્ન કરીને કહે કે મારે રાણી સુરુચિના કુખે જન્મ લેવો છે. રાણી સુરુચિએ કહેલી આ વાત ધ્રુવે માતા સુનીતિને કહી. ધ્રુવે કહ્યું, માં મારે વનમાં તપ કરવા માટે જવું છે. ધ્રુવના આવા શબ્દો સાંભળીને રાણી સુનીતિ વિચારમાં પડી ગયા. તેણે વિચાર્યું કે આવડો નાનો બાળક વનમાં જઈને તપ કઈ રીતે કરશે. એટલે રાણી સુનીતિએ કહ્યું, બેટા મારે તો તું એકમાત્ર સુખ છે, જો તું ચાલ્યો જઈશ તો મારું જીવન કઈ રીતે ટકી શકશે? પણ ધ્રુવ પોતાના વિચાર પર અડગ રહે છે. ત્યારે રાણી સુનીતિ કહે છે, ઠીક છે, માતા સુરુચિએ કહ્યું હશે તો સાચું જ કહ્યું હશે, તું જઈને વનમાં તપ કર. અને આ રીતે રાણી સુનીતિ ધ્રુવને વનમાં તપ કરવા જવાની રજા આપે છે. ધ્રુવ નગર બહાર નીકળે છે કે તેને રસ્તામાં નારદ મુનિ મળે છે. નારદ મુનિ ધ્રુવને કહે છે કે બેટા તું વનમાં તપ કઈ રીતે કરી શકીશ? તું વનમાં જઈને તપ કરવાનો વિચાર છોડી દે. પણ ધ્રુવ પોતાના વિચારો પર અડગ રહે છે. ધ્રુવ નારદ મુનિને કહે છે કે મુનિવર તમે મને તપ કરવા માટે ક્યાં જવું તે કહો, અને સાથે તપ કરવા માટેનો મંત્ર પણ કહો. નારદ મુનિ આટલા નાના બાળકની અડગતા જોઈ અને ચકિત થઈ જાય છે. નારદ મુનિએ ધ્રુવને મધુવનમાં જઈ અને તપ કરવા માટે કહ્યું અને સાથે તપ કરવાનો મંત્ર પણ કહ્યો. ધ્રુવ મધુવનમાં જઈ અને પોતાનું તપ શરૂ કરે છે. દિવસે દિવસે ધ્રુવના આ તપની કઠોરતા વધતી જાય છે. છેવટે ધ્રુવ એક પગ પર ઊભો રહીને તપ કરે છે ત્યારે પૃથ્વી ડોલી જાય છે. ઇન્દ્રાસન પણ ડોલવા માંડે છે. ઇન્દ્રને બીક લાગે છે કે કોઈ આટલું કઠોર તપ કરીને ક્યાંક એનું ઇન્દ્રાસન ન માંગી લે. એટલે ઇન્દ્ર સહિત તમામ દેવતાઓ દોડીને ભગવાન વિષ્ણુ પાસે જાય છે અને કહે છે કે આવું કઠોર તપ કોણ કરી રહ્યું છે, એ ક્યાંક મારું ઇન્દ્રાસન ન માંગી લે. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે તમે ચિંતિત ન થાઓ, ધ્રુવ તપ કરીને એવું કંઈ જ નહીં માંગે, એ બાળકને ઇન્દ્રાસનનો કોઈ ખપ નથી.
દેવતાઓને આમ કહીને ભગવાન વિષ્ણુ કઠોર તપ કરી રહેલા ધ્રુવ પાસે જાય છે. શંખ વગાડીને ધ્રુવને ધ્યાનમાંથી જગાડે છે અને દર્શન આપે છે. એ સમયે ભગવાન વિષ્ણુ ધ્રુવને કંઈક માંગવા જણાવે છે, પરંતુ બાળક ધ્રુવ ભગવાનની કૃપા સિવાય બીજું કશું માંગતો નથી. એ પછી ભગવાન વિષ્ણુ ધ્રુવને ઘરે જવા માટે કહે છે. બાળક ધ્રુવ ભગવાનના દર્શન કરીને ઘરે જાય છે. ભગવાન વિષ્ણુના દર્શન કરીને પરત આવનાર ધ્રુવનું અભૂતપૂર્વ સ્વાગત થાય છે. દેવતાઓ ફૂલ વરસાવે છે અને રાજા ઉત્તાનપાદ પોતાનું રાજ્ય ધ્રુવને સોંપે છે. ધ્રુવ 1000 વર્ષો સુધી રાજ કરીને વૈકુંઠમાં જાય છે. ઉત્તર દિશામાં સ્થિત આ ધ્રુવનો તારો આપણને કોઈ પણ સમયે એક જ સ્થાન પર જોવા મળે છે. ધ્રુવનો તારો ઉગતો પણ નથી અને આથમતો પણ નથી, તે એક જ જગ્યાએ સ્થિર છે. ઋગ્વેદમાં ધ્રુવના તારાને અજ એક પદ સાથે સરખાવાયો છે. ધ્રુવના તારાનું સ્થિર હોવાનું કારણ પૃથ્વીના બરાબર ઉત્તર ધ્રુવ બિંદુ પર સ્થિત હોવાનું છે. ધ્રુવનો તારો આ રીતે નોર્થ પોલ પર આવેલો હોવાથી તેને પોલારિસ કહેવામાં આવે છે. પણ પ્રમાણમાં ઝાંખા એવા આ ધ્રુવના તારાને ઓળખવો કઈ રીતે? ધ્રુવના તારાને ઓળખવા માટે સપ્તર્ષિ આપણને મદદ કરે છે. સપ્તર્ષિના આ પહેલા બે તારા ક્રતુ અને પુલહની બરાબર સીધી લીટીએ ધ્રુવનો તારો આપણને ઉત્તર દિશામાં મળી આવે છે. આવી રીતે કોઈ પણ વ્યક્તિ સરળતાથી ધ્રુવના તારાને શોધી શકે છે. છે ને રસપ્રદ કથા? તો આ હતી ધ્રુવ તારા સાથે સંકળાયેલી ભારતીય સંસ્કૃતિની કથા. હું આશા રાખું છું કે તમને આ કથા ગમી હશે. આવી જ એક નવી કથા સાથે આવતા એપિસોડમાં આપણે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. ધન્યવાદ.